આજે આપણે યુનિટ નંબર 2 ની અંદર યુનિટ નંબર 2 ની અંદર એક્ટિવિટી નંબર 1 વિશે માહિતી મેળવીશું. યુનિટ નંબર 2 છે LMBB, એટલે કે લર્ન મોર બી બ્રાઇટર, એટલે વધારે ભણો, વધારે તેજસ્વી બનો. તો અહીંયા જોઈએ એક્ટિવિટી નંબર 1 છે, જેમાં એક કાવ્ય આપેલી છે, પોએમ્સ આપેલી છે, જે આપણે જોવાની છે. આગળ જોઈએ. તો વેનએવર આઈ સી અધર ટેલર ધેન મી, આઈ ફીલ ધેટ આઈ એમ સ્મોલ એન્ડ આઈ વિશ આઈ વેર ટોલ. તો જ્યારે જ્યારે હું જોઉં છું, વેનએવર આઈ સી, જ્યારે જ્યારે હું જોઉં છું અધર ટોલર ધેન મી, એટલે કે બીજા મારાથી વધારે ઊંચા છે, આઈ ફીલ ધેટ આઈ એમ સ્મોલ, મને લાગે છે કે હું નાનો છું, એટલે કે નીચો છું. એન્ડ આઈ વિશ આઈ વેર ટોલ, તો હું ઈચ્છું છું કે હું ઊંચો થાઉ. વેન એવર આઈ સી, એટલે કે જ્યારે જ્યારે હું જોઉં છું, સમવન ઓવરટેક મી, તો કેટલાક મારા કોઈક મારાથી આગળ નીકળી જાય છે, એટલે કે ચાલવામાં આગળ નીકળી જાય છે. આઈ વિશ માય લેગ વેર લોંગર, તો મને એવું થાય છે કે મારા પગ વધારે લાંબા હોય, ટુ કેરી મી ફાસ્ટર, તો હું ઝડપથી આગળ લઈ જાત, મને ઝડપથી આગળ લઈ જાત. વેન એવર આઈ હિયર, તો જ્યારે જ્યારે હું સાંભળું છું, ઓ યોર ફ્રેન્ડ ઇઝ સચ એ ડિયર, તો વાહ તારો મિત્ર કેટલો વહાલો છે. આઈ ફીલ લાઈક આસ્કિંગ વાય, તો મને પૂછવાનું મન થાય છે કેમ. એન્ડ ઇટ મેક મી ક્રાય, અને એ બાબત પર મને રડાવી દે છે. ધેન કમ્સ માય મધર, તો મારી મમ્મી આવે છે. હું સે ડોન્ટ બોધર, તો હું તને ચાહું છું, મારા લાઈન કે તે કહે છે ચિંતા કરીશ નહીં. હું સે, એટલે તે કહે છે કે શું થયું એમ, કે ડોન્ટ બોધર, ચિંતા કરીશ નહીં. આઈ લવ યુ માય ડિયર, હું તને ચાહું છું. ધ વર્ડ્સ આઈ એમ હેપી ટુ હિયર, તો આ શબ્દ સાંભળીને હું ખુશ થઈ જાઉં છું. હવે જોઈએ એક્ટિવિટી નંબર 2. તો અહીંયા ચિત્ર જુઓ અને માહિતીનો અભ્યાસ કરો. આ ચિત્ર શેનું છે? તો તમે જુઓ છો કે આ ચિત્ર એક ખૂબ જ ઊંચી જે બિલ્ડિંગ છે વર્લ્ડમાં, એનું ચિત્ર છે. તો એના વિશે આપણે માહિતી મેળવીએ. તો જોઈએ કે બુર્જ ખલીફા ઇઝ ધ ટોલેસ્ટ બિલ્ડિંગ ઇન ધ વર્લ્ડ, તો વર્લ્ડની અંદર એટલે કે દુનિયાની અંદર બુર્જ ખલીફા છે એ વિશ્વની ઊંચી ઇમારત છે. ઇટ ઇઝ શેક્સપિયર ઇઝ દુબઈ, તો તે દુબઈમાં આવેલી છે. ઇટ હેઝ દુબઈમાં આવેલી ખૂબ જ મોટી ઇમારત, એટલે કે બહુમાળી ઇમારત છે. ઇટ હેઝ 163 ફ્લોર્સ, તો તેમાં 163 માળની છે, એટલે કે એટલા માળ છે, 163 માળ. ઇટ્સ હાઇટ ઇઝ 827.8 મીટર્સ, તો તેની હાઇટ એટલે કે ઊંચાઈ છે એ 827.8 મીટર છે. તો ઇટ ઇઝ ધ ટોલેસ્ટ મેન મેડ સ્ટ્રક્ચર ઇન ધ વર્લ્ડ, તો તે વિશ્વનું સૌથી ઊંચું માનવ સર્જિત બાંધકામ છે. ઇટ્સ બેઝ ઇઝ 333,100 square feet, તો તેની જે તેનો પાયો છે એ 333,100 ચોરસ ફૂટ છે. ઇટ હેઝ ધ લોંગેસ્ટ વોટર સપ્લાય લાઇન, તો તેમાં સૌથી લાંબી પાણીના પુરવઠાની એટલે કે પાઇપલાઇન છે. ઇટ હેઝ ધ લોંગેસ્ટ લિફ્ટ, તો તેમાં સૌથી લાંબી લિફ્ટ છે. ઇટ્સ કોસ્ટ ઓફ કન્સ્ટ્રક્શન વોઝ US$1.5 બિલિયન, તો અહીંયા જે બાંધકામનો ખર્ચ છે તેનો 1.5 અબજ અમેરિકન ડોલર હતો. ઇટ ઇઝ ધ મોસ્ટ એક્સપેન્સિવ બિલ્ડિંગ, તો અહીંયા સૌથી મોંઘી ખર્ચાળ ઇમારત છે. બરાબર, અહીંયા તમારી એક્ટિવિટી નંબર 1 ને એક્ટિવિટી નંબર 2 પૂરી થાય છે. હવે એક્ટિવિટી નંબર 2ની અંદર જે ખરા ખોટા છે અહીંયા એ તમારે હોમવર્કમાં કરવાના છે, જે પાઠના આધારિત છે, તમે સમજશો તો આવડશે. તો હોમવર્કમાં તમારે આ કરવાના છે. એક્ટિવિટી નંબર 3ની અંદર પણ ચિત્રોનો અભ્યાસ કરવાનો છે અને તેના આધારે તમારે સાચો શબ્દ પસંદ કરીને મૂકવાનો છે. તો આ તમારે હોમવર્કમાં કરવાનું છે.